અબ્દુલ્લા કાગ એમ લખે છે કે માડી તારા કેટલા જન્મની આંખ માની જીવે નંદ રાણી તારા જન્મની તારી કમાણી છે નંદરાણી. અને મને બહુ અવારનવાર ગમે, હું જેટલી વાર રજૂ કરું એટલી વાર મને ગમે છે કે માડી તો બાપુ રે, દુનિયાનો ઈ તો તારો બેટો રે નંદરાણી. આખી દુનિયાનો જે બાપ છે, જેના હુકમ સિવાય પાંદડું ન હલી શકે, ઈ તારે આંગણે દીકરો થઈને રમવા આવ્યો, ખેલવા આવ્યો, કૂદવા આવ્યો. માં આ કેટલા જન્મની તારી કમાણી છે. આ બહુ સાચી વાત છે. જન્મો જન્મની પુણ્યની પૂંજી ભલી થાય ને, ત્યાં તમને કંઈક સારું પદ પ્રાપ્ત થાય. સર, માતાજીને મંદિરે તમે શ્રીફળ વધારવા જાઓ, જો ચોથા કાંઈ શ્રીફળ તૂટે એનો અર્થ એવો નથી કે એના આગલા ત્રણ ગાય નકામા છે. ત્રણ ગાય એને ખોખરું કર્યું ત્યારે ચોથા ગાય તૂટ્યું છે. એમ માણસ કંઈક પણ સત્કર્મ કરે તો આજ નહીં તો કાલ, કાલ નહીં તો પ્રમદી, પ્રમદી નહીં તો હોલદી, આ ભવ નહીં તો આવતો ભવ, પણ એનું ફળ એને મેળવીને રહે છે. ગતિ હોવી જોઈએ એ તરફ, એની ગતિ હોવી જોઈએ. હવે પેલી જ કડી સાંભળજો કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી એ જે લક્ષ્મી લોભાણી રે, ઉભેલી અજાણી નારી. નંદ બાવાને નેહડે જાપે, આપણે ગામડામાં કહીએ જાપે અથવા તો ડેલી, નંદ બાવાના નેહડાનું જે ઘર હતું ગોકુળમાં વ્રજમાં એની ડેલી એક બાઈ ડોકા તાણે છાની મુનિ ભગત બાપુ કહે. અને હતી કોણ? આ સાક્ષાત લક્ષ્મીજી હતા. અહીંયા ડોકા તાણતા હતા. શું કામે? કે જશોદા માં હામુ જોવે ને તો વિનંતી કરું કે પાણીની બે હેલ ભરી આવી દો. એમ કે આ ભરી આવી દો તો ગોળાય ભરતી આવું, કાલિયા ઠાકરના દર્શન કરતી આવું. સાહેબ, આ નંદ બાવાને નેહડે, આ એની કમાણી છે. કે ઉભેલી અજાણી નારી લક્ષ્મી લભાણી, ઉભેલી
જી નંદરાણી તારા રૂપિયા ને પગની પેની ભરાવો તો કપાળમાં તેજ કરે લ્યો, આવો એનો કરંટ. અને હુકાઈ ગયેલ વડલો હોય એના થડમાં તમે 10,000 રૂપિયા દાટી આવો તો બીજે વડવાયું ફૂટે, આવો કરંટ. અને એ તો એ કહેતા, માનભાઈ કહેતા, માનભાઈ હાસ્યનો હાસ્યના સર્જક હતા, એ તમને કહું. હા, સાબુદ્દીનભાઈની બહુ યાદી કરે, બહુ જ, કારણ કે એ થાનના રહ્યા ને. હું અમે વાસુકીમાંના પ્રોગ્રામ એકવાર લાખાભાઈને હું દિવાળીબેન ઘણા વર્ષો પહેલાં ગયેલા નવરાત્રિને, દેવાભાઈ હારી ઉજવાય એટલે અમે આમ સ્ટેજ ઉપર હું લાખાભાઈ ચડ્યા ને, એટલે આમ ત્યાં માનભાઈ બેઠા હોય એટલે આમ પગે લાગી અને સ્ટેજ ઉપર ચડ્યા ને અમને પાછા બોલાવ્યા. અમે એને મામા કહેતા, એ અહીંયા આવો તો ભાણુભાઈ, એટલે અમે બે પાછા ઉતર્યા, હું લખાવે બે. એટલે મેં ગયા, બોલો માન મામા, હું તો હું પગે લઈ ગયા એ કે ત્યાં, એમ કીધું. એટલે મેં સ્ટેજ ઉપર ગયા એટલે પગે લઈ ગયા, પણ પગે લઈ ગયા તો બરાબર, બોલ્યા હું એ તો કયો. એટલે મેં કીધું, અમે એમ કીધું કે માતાજી લાજ રાખજે, તો માતાજી 20-20 વર્ષ ત્યાં લાજ રાખતી આવી, હવે તમારી મેળે ન રાખતા શીખી જાઓ, આખી જિંદગી એને જ રાખવી. આવા હાસ્યના સર્જક હતા એ. એમ કહેતા કે પગની પેની રૂપિયાને ભરાવો એટલે કપાળમાં તેજ કરે. પણ મારા તમારા અનુભવની વાત કરું ને, એકેય પૈસો દીધે આપણા ખિસ્સામાં ન હોય અને આપણે એમ થાય કે ફલાણા ભાઈ આપણી ટિકિટ લઈ લે તો ભારે કામ થાય, તો એ કહી દે કે અમે અમારી લઈ લીધી, તું તારી લઈ લેજે. હવે એને કેમ ખબર પડી જાય કે આ તરિયા જાટક છે આવો, પણ કરંટ કહી દઈએ. હા, અને 10,000 રૂપિયા આપણા ખીચામાં પડ્યા અને આપણે એમ થાય કે આ 10 જણાની ટિકિટ આપણે લઈ લીધી, તો 10 જણે એમ કે અમે અમારી લઈ લીધી, તારી લઈ લીધી છે આ સંપત્તિ, સાહેબ આ પૈસો. એક સરસ વાત દ્રષ્ટાંત છે, મને ગમે છે, બહુ સરસ. એક જણ વાડી આવતો હતો ને, વાડીએથી શાસ્ત્રીજી, એટલે ઠેહ લાગીને ઠીકરું ઉડ્યું એટલે પીળા પાંદડા જેવું દેખાણું, એટલે એમ થયું કે કાંઈક છે, એટલે ખોદવા મીડ્યો, એટલે ત્યાં તો સરુ ડાયટો હતો ખૂનામરનો ભરેલો, અને બારો કાઢ્યો નહીં, રાજીને રેડ થઈ ગયો. એક તો ટાણા ટાણાનું કરે અને એમાં વચિતાનો સરુ મળે તો પછી શું બાકી રહીએ. ખુશી ખુશી થઈ ગયો, ઓહો હો મારા વાલાએ મહેરબાની કરીને. પણ ધરતીમાંથી કાઢ્યો, ધૂળવાળો ફેર્યો હતો, કે નદી આવેલ ધોઈ આવું એમ, તો ગયો નદીએ ધોવા. ખબર નહીં ઉપર વરસાદ છે, પાણીનો ખરકો એવો, હાથમાંથી ઘડો મુકાઈ ગયો, હારો હાર મગજ એ મુકાઈ ગયો. ઉભી બજારે આવીને ગઈ આપણે કે સીતારામભાઈ, તો આવીને ગઈ કમાન છટકી ગઈ, શું કરો તમે, આટલી જ અર્થિંગનો એટલો જ ફેર પડે. જેમ આઝાદી તો આવીને ગઈ, પણ કે હું આવીને ગઈ, તો આવીને ગઈ બીજો લોવો જ ન વરે સાહેબ, હગા સમજાવે, વાલા સમજાવે, કુટુંબ સમજાવે, બસ આવીને ગઈ. તમને ખબર હોય તો અહીં જવાહર રોડ ઉપર આર કે બુચ, રાજેશભાઈ બુચ મને કહેતા હતા, એ જવાહર રોડ ઉપર રહીએ, એ કે અમારે ત્યાં મ્યુનિસિપાલિટીનો કર્મચારી, એને કંઈ ખબર નહીં ડિસમિસ કર્યો ને, તેની એવો આંચકો લાગી ગયો, તેની કમેન્ટ છટકી ગઈ ભાઈ. 11 વાગે એટલે આમ રવેશમાં આવીને કે મ્યુનિસિપાલિટી ટેમ ટુ ટેમ, એટલું કંઈ નંદર વ્યો જાય. તો બીજે દી 11 વાગે મ્યુનિસિપાલિટી ટેમ ટુ ટેમ, બસ ખબર પડી ગઈ કે ખહી જાય એને નીંદર ન આવે, અને નીંદર આવે તો કદાચ સ્મૃતિ થાય, એટલે નીંદર ની ફણકી આવીને મોકો જઈને બાઈ બોલી, હા બોલો હું આવીને ગઈ, એ તો કયો, સ્મૃતિ ઠેકાણ આવી, નીંદર આવી ને એટલે કમાઈને ઠેકાણ આવી.
હું આવીને ગઈ ગયો તો ખરા, વાત માંડી, વાડીએથી આવતો તો હા, પછી ઠેહ લાગી, ઓહો એમ, નખ નીકળી ગયો તો ના, ઘડો મળ્યો હોનાનો, સરુ મળ્યો હોનામાં ભરેલો ઘડો, હા એને મજા મંડી આવ્યા, ઓહો એમ, પછી કે દોડવારો ભર્યો તો નદીએ ધોવા ગયો, હા, પછી કે ઉપરવારથી પાણી આવ્યું તો ઘડો મુકાઈ ગયો, બાઈનો જ મગજ મુકાઈ ગયો, આ હોવાય ઊભી બજારે ધોવાય, અંબોડો મોકરો મૂકીને ઊભી બજારે ધોવાય, બેન સીતારામ તો ધોવાય, બેન જય શ્રી કૃષ્ણ તો ધોવાય, ક્યાંની માયા ક્યાંથી નીકળી અને કોના મગજ ખેવી નાખ્યા, એ તો નંદબાવાને નેહડે ડોકા તાણતી હતી સાહેબ, હા કે ઉભેલી અજાણી નાની કરમાં લઈને કુરડી એ ઉભી દરાણી રે, કરમાં લઈને કુરડી એ જી ઉભી દરાણી રે, એ જી એવી ભીખરે છાય સુની માગે છે બ્રહ્માણી રે, નંદરાણી ઇન્દ્રાણી બ્રહ્માણી જ્યાં છાશ લેવા આવે માં તારે નેહડે, કારણ કે અખિલ બ્રહ્માંડનો માલિક આવ્યો છે. અને એક કડી બહુ સરસ, કે જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી, જેના હુકમ સિવાય પાંદડું હલી શકે, જેની મોહજાળમાં આખી દુનિયા વિટાણી રે, જેની મોહજાળમાં
અડધી કવિતા સુધી પ્રશ્ન છે અને પછી એને એનો જવાબ મળી ગયો. તમે જુઓ